શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત એચબીએન ન્યૂઝના ગુજરાત બ્યુરો ચીફ હેડ શ્રી નયન પટેલ તેમના કેમેરામેન વિશાલ પંચાલ સાથે આજ રોજ કરવામાં આવી. આ શાળા દ્વારા આવા કોરોના મહામારીના વૈશ્વિક સંકટમાં શાળાના બાળકોનું અગત્યનું શૈક્ષણિક વર્ષ હોવાને લીધે એક અલગ જ અભિગમથી શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. વિગતે જણાવીએ તો મંડળના નિયામક શ્રી નીરુભાઈ પટેલ સર અને શાળાના માર્ગદર્શિકા શ્રી ચંપાબેન એન પટેલ, શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળાનો શિક્ષણગણ ઓનલાઈન શિક્ષણને બદલે પોતાના વિડીયો બનાવી રોજ રોજ આ નાના ભૂલકાઓને માનસિક ભારણ ન આવે એમ એમના વાલીના મોબાઈલ પર મોકલે છે અને બાળકો એમની ફુરસદના સમય એને જોઈ અને શીખે છે અને એના આધારે બાળકો પોતાનો ગૃહ કાર્ય ફરી શાળાના ધોરણ મુજબના ગ્રુપમાં મોકલે છે જેની તપાસ શિક્ષણગણ કરી અને એની વિગત બાળકોને મોકલે છે. સાથે સાથે વાલીઓ સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતા ઊભી કરવાના હકારાત્મક અભિગમથી ચર્ચાઓ પણ શિક્ષણગણ દ્વારા થયા કરે છે. એકદમ સરળ રીતે બાળકો પોતાના જ શિક્ષકોના ચહેરાના અભિગમ અને આત્મીય વાતાવરણમાં રોજિંદી શૈક્ષણિક કામગીરી એકદમ હળવા અંદાજમાં પૂર્ણ કરી રહ્યા છે. આ સમગ્ર કાર્યમાં વાલીઓનો પણ પૂર્ણ સહકાર પ્રાપ્ત છે. ખૂબ સરળ ઓનલાઈન શૈક્ષણિક સાધનો, વાર્તાઓ અને અભિનય દ્વારા શિક્ષણગણ બાળકોને ખૂબ જ સાહજિક રીતે શિક્ષણ આપી રહ્યા છે. તે બદલ સમગ્ર ગોઝારિયા કેળવણી મંડળ આ શાળાને અભિનંદન પાઠવે છે. નયન પટેલ, બ્યુરો ચીફ હેડ, ગુજરાત. અમારી જે શિક્ષિકા બહેનો છે, કામ કરવાનો તો ઘણો ઉત્સાહ છે, પરંતુ માર્ગદર્શનનો થોડો અભાવ હતો. જે ચાલુ વર્ષે શ્રી ગોઝારિયા કેળવણી મંદિરે એક નિવૃત્ત આચાર્ય એવા શ્રીમતી ચંપાબેન પટેલને અમારા માર્ગદર્શક તરીકે નિમ્યા છે, ખરેખર ખૂબ આનંદની વાત છે. શ્રી ગોઝારિયા કેળવણી મંદિર એક પાયાની સંસ્થા છે અને પાયો મજબૂત હશે તો ઉપરના ધોરણોમાં શિક્ષણની ખૂબ સારી ઇમારત ચણાશે. અને ગોઝારિયા કેળવણી મંદિરમાંથી શિક્ષણ મેળવીને સુશિક્ષિત થયેલા બાળકો એ આવનારી પેઢીના ઘડતર તરીકે ઉપયોગી થશે, એવો અમારો એક લક્ષ્ય છે. અત્યારે કોરોના મહામારીમાં સરકાર શ્રી બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, જ્યારે અમે અમારી શાળામાં નવા નવા પ્રયાસો કરીએ છીએ. બાળકને ઓનલાઈન શિક્ષણના બદલે અમે વિડીયો રેકોર્ડ બનાવીને વાલીશ્રીના મોબાઈલ પર વોટ્સઅપમાં મોકલીએ છીએ, જેથી એ વિદ્યાર્થી એમના વાલી સાથે અનુકૂળતાના સમયે એ વિડીયો જોઈ શકે અને અભ્યાસ કરી શકે. બાળકો જાતે જ ગૃહ કાર્ય પણ કરે છે અને ગૃહ કાર્ય કરીને એ ફોટા વોટ્સઅપ પર મોકલે છે, જે અમારી બહેનો એ ચેક કરે છે. ધોરણ 1-5માં આશરે અંદાજે 150 જેવા ફોટા એક બેન ચેક કરે છે, એટલે કે 1-5માં તો 1500 જેવા ફોટા મોબાઈલ પર આવે છે, જે અમારી શિક્ષિકા બહેનો ચેક કરે છે. બીજી આનંદની વાત તો એ છે કે જે બાળકો વર્ગખંડની અંદર પોતાના પ્રશ્નની રજૂઆત કરવામાં મૂંઝવણ અનુભવતા હતા, એ બાળકો આજે મોબાઈલ પર વોઇસ મેસેજ દ્વારા પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા છે. ખરેખર આનંદની વાત છે અને અમારી બહેનો ખૂબ સરસ પ્રતિભાવ પણ આપી રહી છે. તદુપરાંત હમણાં જ અમે એક એકમ કસોટી લીધી, તારીખ 28-7-2020 અમે 7-8-2020 સુધી અમે એકમ કસોટી લીધી. ખરેખર એકમ કસોટી પણ બધાથી અલગ પાડી શકાય એ રીતે લેવામાં આવી. ધોરણ 1 અને 2ના જે બાળકો છે એમના પ્રશ્નપત્રો અમે વાલીને બોલાવીને એમને આપ્યા અને લખાઈ ગયા પછી વાલી પરત પણ આપી ગયા હતા, જ્યારે ધોરણ 3-5ના જે પ્રશ્નપત્રો છે એ અમે મોબાઈલ દ્વારા વોટ્સઅપ પર મોકલ્યા અને લખાઈ ગયા પછી વાલી પરત આપી ગયા હતા. એકમ કસોટીમાં 90% બાળકો જોડાઈ શક્યા. જે બાળકોના કોન્ટેક નહોતા એ બાળકોને અમારી શિક્ષિકા બહેનો ઘરે જઈને વાલીનો સંપર્ક કરીને એમના મોબાઈલ નંબર લાવીને અમને વોટ્સઅપમાં જોડી શક્યા. ખરેખર આ કામ કરવામાં અમારી શિક્ષિકા બહેનોની જે સિદ્ધિ હતી એ ખૂબ જ ઘણો ફાયદો થયો એમનાથી. અને બીજું એ કે અમને શરૂઆતમાં એવું લાગતું હતું કે વાલીઓનો અમને સહકાર મળશે કે નહીં, અમે આ કામમાં સફળ થઈશું કે નહીં, પણ ખરેખર વિદ્યાર્થી મિત્રોનો અને વાલીઓનો પૂરેપૂરો સહકાર મળ્યો અને અમે આ કામ સફળ કરી રહ્યા છીએ. હું ચંપાબેન પટેલ, શ્રીમતી જે કે પટેલ પ્રાથમિક શાળામાં માર્ગદર્શિકા તરીકે જોડાઈ છું. મારો અનુભવ 33 વર્ષનો આચાર્ય તરીકેનો છે અને એમએ એમએડ છું, પણ નિવૃત્ત થયા પછી મને એમ લાગ્યું
કે મારે ક્યાંક શિક્ષણમાં સેવા આપવી છે. ત્યારબાદ મને અહીંયા આ સંસ્થામાં માર્ગદર્શિકા તરીકે સેવા આપવાની તક મળી છે. અહીંયા આવ્યા પછી મેં જોયું કે આ નાની શિક્ષિકા બહેનોમાં શૈક્ષણિક અને વહીવટીય જ્ઞાનનો થોડો અભાવ હતો. મેં મારું કામ 1 જુલાઈથી ચાલુ કર્યું પછી મને એમ થયું કે આ વિડીયો જે બનાવે છે તેમાં બાળકોની સામે જેમ શિક્ષકો ભણાવતા હોય એ રીતે જો વિડીયો બનાવીને મોકલવામાં આવે તો બાળકો પોતાના શિક્ષકોને જોઈ અને ખૂબ ખુશ થઈ અને આનંદપૂર્વક આ શિક્ષણ મેળવી શકે. અને મેં મારું કામ ચાલુ કરી દીધું છે. આમ કહેવામાં આવે છે કે શિક્ષણ દ્વારા બાળકના મન સુધી આપણે પહોંચી શકીએ છીએ. બીજું, શિક્ષણ દ્વારા સમાજને આપણે ઘડી શકીએ છીએ. તો આજે આપણે એ કામ મારે કરવું છે અને મારું એક ધ્યેય છે કે આ વિદ્યાર્થીઓ ખૂબ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે અને શ્રી ગોઝારીયા કેળવણી મંડળમાંથી જે બાળકો બહાર પડે તે એક આદર્શ નાગરિક બને અને સુસંસ્કૃત સમાજનું ઘડતર કરે તેવું એક અમારું ધ્યેય છે. અને તે તરફ હું આગળ વધી રહી છું અને આ બહેનોને એટલી સુંદર રીતે તૈયાર કરી અને સમાજમાં એક શાળાનું નામ બને તેવા મારા પ્રયત્નો હું ચાલુ રાખીશ. અસ્તુ, નમસ્તે. આભાર. નમસ્તે, મારું નામ નવ્યા છે. હું ધોરણ 9માં ભણું છું. કોવિડ-19 ના કારણે અમને ઘરે ભણવાનું થયું છે. ટીચર અમને વોટ્સએપ દ્વારા વિડીયો મોકલે છે. ટીચર જે લેસન કહે છે એ અમે ફોટો દ્વારા મોકલીએ છીએ. હમણાં એકદમ કસોટી આવી હતી, મેં મોકલ્યું હતું. અમને આવડી ગયા છે પણ ભણવાની ખૂબ ખૂબ મજા પડે છે. નમસ્તે, હું ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પટેલ પ્રેક્ષની માતા પટેલ ઉર્વશીબેન વાત કરું છું. અત્રે જણાવવાનું કે આજે આપણે જે આ કોરોનાની મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યા છીએ તેવા સમયમાં આપણી સામે આ હોમ લર્નિંગ શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, જેમાં શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી જેકે પટેલ પ્રાથમિક શાળાના ડાયરેક્ટર સાહેબ શ્રી નીરુભાઈ પટેલ તથા માર્ગદર્શિકા બેન શ્રી ચંપાબેન દ્વારા શાળાની શિક્ષિકા બહેનોને જે આ હોમ લર્નિંગ શિક્ષણની ગુણવત્તા વધે તે માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે તથા શાળાની શિક્ષિકા બહેનો પણ આ શિક્ષણ બાળકો સુધી પહોંચે તે માટે ખૂબ જ સુંદર પ્રયત્ન અને મહેનત પણ કરે છે. શિક્ષિકા બહેનો દરરોજ શાળામાં નિયમિત રીતે જઈને જે બ્લેકબોર્ડ પર વિડીયો બનાવીને મોકલે છે તે જોઈને બાળકો જાણે એવું જ અનુભવે છે કે પોતે શાળામાં બેસીને જ અભ્યાસ કરતા હોય. અને આ વિડીયો બાળક કોઈપણ સમયે ખોલીને તેનો અભ્યાસ કરી શકે છે તે પણ એક સુંદર બાબત છે. અને જે બાળકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં મૂંઝવાતા હતા તે બાળકો પણ આજે આ હોમ લર્નિંગ શિક્ષણના માધ્યમથી પોતાના પ્રશ્નોની રજૂઆત વોઇસ મેસેજ કે મેસેજ દ્વારા શિક્ષિકા બહેનો સામે કરે છે અને શિક્ષિકા બહેનો પણ તેનો સુંદર પ્રતિભાવ આપે છે. બસ ટૂંકમાં એટલું જ કહેવાનું કે શિક્ષિકા બહેનો પોતાના ઘર અને બાળકોની જવાબદારી સાથે સાથે પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યેની જવાબદારી પણ ખૂબ સુંદર રીતે નિભાવી રહ્યા છે. માટે શાળાના ડાયરેક્ટર સાહેબ શ્રી, માર્ગદર્શિકા બહેન શ્રી, પ્રિન્સિપાલ બહેન શ્રી અને શાળાની શિક્ષિકા બહેનો ખરેખર ધન્યવાદને પાત્ર છે. તો મારે દરેક વાલીશ્રીઓને નમ્ર વિનંતી છે કે આ શિક્ષણને સહકાર આપો અને સારા પ્રતિભાવો આપો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. HBN ચેનલના માધ્યમથી મિત્રો, જણાવી દઉં કે અત્યારે COVID-19 વાયરસની મહામારીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે સૌથી મોટી મિત્રો જો ચિંતા હોય તો એ બાળકોની શિક્ષણની ચિંતા છે. ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક વિભાગ, ઉચ્ચ પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આ મહામારી વચ્ચે પણ બાળકો સુધી શિક્ષણ પહોંચે એવા ખૂબ ઘનિષ્ઠ પ્રયત્નો થઈ રહ્યા છે. ગોઝારીયા કેળવણી મંડળના ડાયરેક્ટર સાહેબ શ્રી નીરુભાઈ પટેલ સાહેબ અને એમના ધર્મપત્ની શ્રી ચંપાબેન પટેલ સાહેબ કે જે માર્ગદર્શક તરીકેનું ભૂમિકા ભજવી રહ્યા છે, એમની રાહબર નીચે વિવિધ શાખાઓના આચાર્ય શ્રી કે જેકે પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન, ઉચ્ચ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ પટેલ સાહેબ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના
આચાર્ય સાહેબ શ્રી મુકેશભાઈ પટેલ માર્ગદર્શન શિક્ષકોને પૂરું પાડી રહ્યા છે અને તંતુડ મહેનત કરી રહ્યા છે કે બાળકો સુધી વિવિધ પ્રકારે વિવિધ માધ્યમોથી શિક્ષણ પહોંચી રહે. કારણ કે બાળકોને અત્યારે શાળામાં આવવાનું નથી, સરકારી ગાઈડલાઈન મુજબ તેઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે, તો તેઓ શ્રી ઓનલાઈન મોબાઈલ દ્વારા લેક્ચર પૂરા પાડે છે કે જે બાળકો ઘરે ભણી શકે છે. ઝૂમ એપ દ્વારા તેઓ રોજે રોજ લેક્ચરો પૂરા પાડે છે અને યુટ્યુબની જુદી જુદી લિંક દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. આવા કપરા કાળની અંદર પણ શિક્ષકો ઘરે નથી, રજા નથી ભોગવી રહ્યા, તે શાળામાં આવે છે અને લેક્ચરો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે, જેથી કરીને ઘરે બેસી અને બાળકો તેમનો અભ્યાસ લેપટોપ કે મોબાઈલ દ્વારા કરી રહ્યા છે. આ સિવાય પણ કેટલીક સામગ્રી જે છે, જે કસોટી પેપર હોય કે કસોટી પેપરની નોંધપોથી હોય, તો આ સંસ્થાના શિક્ષકશ્રીઓ ઘરે ઘરે જઈ અને બાળકોને પહોંચાડી રહ્યા છે અને આ રીતે કોઈ પણ જાતની કચાશ ન રહે એવો ખૂબ જ પ્રયત્ન, સરસ પ્રયત્ન કરી રહ્યા છે. અને જે બાળકોને આવી વ્યવસ્થા નથી કે ઇક્વિપમેન્ટ ધરાવતા નથી, એવા બાળકો માટે પણ તેઓ ચિંતિત છે. તેઓ એનો જે વિડીયો દ્વારા કે યુટ્યુબ ચેનલ દ્વારા કે એ બાળકો અધર સમયની અંદર પણ પોતાનો અભ્યાસ બીજા અન્યનો મોબાઈલનો ઉપયોગ કરીને પણ કરી શકે એ માટે જુદી જુદી લિંક પણ શેર કરી રહ્યા છે. તો આવા કપરા કાળની અંદર પણ ખૂબ સરસ કામગીરી છે. મિત્રો, આ ચેનલના માધ્યમથી તમને એક સંદેશો આપીશ કે અત્યારે આપણે આ વાયરસના કાળમાંથી બહાર આવી શક્યા નથી, વાયરસનો કહેર ચાલુ છે, ત્યારે મિત્રો આપણે જરૂર જણાય નહીં ત્યારે બહાર ના નીકળીએ, મોઢા ઉપર માસ્ક લગાવીએ અને આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ.